માં ગઈકાલ રાતથી શરૂ થયેલી ગણેશજીની આગમન યાત્રા આજે દિવસ દરમિયાન પણ જોવા મળી હતી. સુરતમાં સંખ્યાબંધ જે ભગવાન ગણેશની આગમન યાત્રા નીકળતા સુરતના મોટા મોટા રોડ પર સાંકડી ગલી જેવા લાગતા હતા. બાપાની પ્રતિમા સાથે હજારો લોકો જોડાયા અને તેના કારણે ગઈકાલથી વરસાદના વિઘ્ન હોવા છતાં પણ ગણેશજીની આગમન યાત્રા જે છે તેની આન બાન શાન સાથે આ યાત્રા નીકળી હતી. પર્વાધિરાજ પર્યુષણનું પર્વ અંતિમ તબક્કામાં આવી પહોંચ્યું છે. પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસે રાજ્યભરમાં આજે જૈન શ્રાવકો દ્વારા સંવત્સરીનું ક્ષમાપ પર્વની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. જૈન શ્રાવકો મિચ્છામી દુક્કડમ દ્વારા પરસ્પર માફી સાથે આ ક્ષમાપના વ્યક્ત કરશે અને રાજકોટના ઉપાશ્રયો દેરાસરો સહિતમાં ક્ષમાપના મહાપર્વ ઉજવણી કરવામાં આવી રહી છે. જૈનોએ સંવત્સરીક પ્રતિક્રમણ બાદ મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. અમારા પર્યુષણ 8 દિવસના હોય છે. એમાં આજે મોટા મોટો પર્વનો દિવસ કહેવાય, સંવત્સરી દિવસ એટલે પર્વનો દિવસ કહેવાય છે. અને આજે અમારે બપોરે સંવત્સરી પ્રતિક્રમણ હોય એમાં અમે બધા લોકો મિચ્છામી દુક્કડમનું અમે કરતા હોય છે એમ. અને સારામાં સારો 8 દિવસ ભાવના પણ સારી રહે, અમારે અંકુરભાઈ શાહ કરીને આવ્યા હતા અને એમને પણ સારી રીતે ભાવના ભાઈને લોકો ઘણો લાભ લીધો. અને આંગીમાં પણ 8-8 દિવસ સારામાં સારું તહેવારના હિસાબે બધા માણસો આવ્યા હતા દર્શન કરવા માટે દેરાસરમાં. અમારા મણિયા દેરાસરની અંદર આટલું સારામાં સારું કાર્ય થાય છે અને સારામાં સારી સંવત્સરીના 8-8 દિવસ, પર્યુષણના 8-8 દિવસ અને આજે છેલ્લો દિવસ અમારો સંવત્સરીનો છે એમાં અમારે મિચ્છામી દુક્કડમનો આજે હોય છે. અમારે આખા વર્ષની અંદર અમારે એકબીજાને કોઈ પણ કાંઈ મનદુઃખ થયું હોય કે કાંઈ પણ અબોલા થયા હોય કે બોલાચાલી થઈ હોય તો એને આજનો દિવસ અમારો એવો છે કે એ સંવત્સરીનો દિવસમાં અમે મિચ્છામી દુક્કડમ કહી એટલે બધું આવી જાય એની અંદર. એકબીજાનું મન ઓલું થઈ ગયું હોય ને તો પણ એ પૂરું થઈ જાય છે એમ. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસતા